સિટીવર્ના તમામ દર્શક મિત્રોને શાસ્ત્રી ચંદ્રેશ જોશી નમસ્કાર. મિત્રો, સાપ્તાહિક રાશિફળ કાર્યક્રમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમયના અવહેળની અંદર પોષ માસ પૂર્ણ થયો અને મા માસનો પ્રારંભ થયો. મિત્રો, મા મહિનો છે એ પ્રેમની ઋતુ છે, કારણ કે વસંત પંચમી આપણા મહાન આદિ કવિઓએ વસંત ઉપર બહુ જ બધાના ઘણા બધા લેખો લખ્યા છે, કવિતાઓ લખી છે, અને ભાગવતજી જેવા ગ્રંથોની અંદર વ્યાસજીએ પણ વસંત ઋતુનું વર્ણન કર્યું છે. દરેક ઋતુના વર્ણનની અંદર વસંત ઋતુને સ્થાન આપવામાં આવ્યું છે. આપણા આદ્ય કવિઓ એ સિવાય આપણા ઋષિમુનિઓ અને આપણા વર્તમાન કવિઓએ પણ વસંતને બહુ લાડ લડાવ્યા છે, અને એટલા માટે કહ્યું છે કે જે પાનખર જીલે છે એને જ વસંતનો આનંદ મળે છે, જેના જીવનમાં કષ્ટ આવે છે એને જ સુખનો આનંદ એ અનુભૂત કરી શકે છે અને આનંદની અનુભૂતિ થઈ છે. મિત્રો, વસંત એટલે ખરેખર તો કેસુડાને ખીલવાની ઋતુઓને આનંદ આપનારી અને મનને પ્રફુલ્લિત કરનારી ઋતુ એટલે વસંત છે. પરંતુ વસંતનું બીજું મહત્વ જોવા જઈએ તો શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ વસંત એટલે સરસ્વતીની ઉપાસનાનું પર્વ. વસંત ઋતુ એટલે વિદ્યા અભ્યાસને તીવ્ર રીતે જાગૃત કરવાની એક પ્રેરણા આપતી ઋતુ એટલે વસંત ઋતુ છે. વસંતની અંદર જ્ઞાનની વૃદ્ધિ, વિદ્યાની વૃદ્ધિ અને સાથે સાથે પોતાના જ્ઞાનવર્ધક જે કૌશલ્ય છે એની વૃદ્ધિ કરાવનારું પર્વ એટલે વસંત ઋતુ છે. વસંતની અંદર સરસ્વતીનું આરાધન થાય. પણ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ જોવા જઈએ તો વસંત એ કામની ઋતુ પણ છે. કામને પ્રદીપ્ત કરનારી ઋતુ અને કામને જીતનારી ઋતુ એટલે વસંત છે. ઋષિમુનિઓ આ સમયે કામને જીતવાનો પ્રયત્ન કરે છે, જ્યારે સંસારીઓ કામને પ્રદીપ્ત કરે છે, એટલે વસંતને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે ઋષિઓથી લઈ અને ગ્રહસ્થી સુધીના તમામ લોકોને આનંદિત અને પ્રભુ તરફ, ભક્તિ માર્ગ તરફ, જ્ઞાન અને કૌશલ્ય તરફ લઈ જનારી ઋતુ છે વસંત ઋતુ, અને એમાં પણ વસંત પંચમીનું પર્વ. મિત્રો, આપણા કવિઓએ લખ્યું, અડાળ અડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલો, એ બીજું કંઈ નથી પગલા વસંતના. વસંત ઋતુનું આગમન થાય એટલે ફૂલો ખીલે, ઋતુઓ આનંદિત બને, વેલા પાંદડાઓ એ પુલકિત બને અને પાનખરથી પોતાના જૂના પર્ણોને એ ખેરી અને નવી એક શોભા ધારણ કરે, નવા પર્ણોને ધારણ કરનાર ઋતુ છે વસંત ઋતુ છે, અને એટલે મનને આહલાદકતા આપનાર ઋતુ, અને એવી ઋતુનો પ્રારંભ એવી વસંત પંચમી અને સાથે સાથે મહામાસનો પ્રારંભ થયો. મિત્રો, મા મહિનાની અંદર માઘ સ્નાન કરવામાં આવે છે. આપણે ત્યાં ઋષિ પરંપરાની અંદર આખી રાત્રિ સુધી માટીના ઘડામાં પાણી ભરી ખુલ્લામાં રાખી અને સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર એ ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરના અનેક રોગો દૂર કરનાર માઘ સ્નાનનું પર્વ એટલે મા માસ છે. તો આવા મહામાસની અંદર બે ગ્રહોનું પરિવર્તન જોવા મળ્યું. એક તો હમણાં જ સૂર્યનારાયણ પરિવર્તિત થયા. 12 તારીખે સૂર્યનારાયણનું રાશિ ભ્રમણ કુંભ રાશિની અંદર મકરમાંથી કુંભ રાશિ, એ પણ શનિ મહારાજની રાશિ છે અને શનિ એ સૂર્યના પુત્ર છે. તો એ રાશિની અંદર જ્યારે સૂર્યનારાયણનું ભ્રમણ અને હવે સાથે સાથે આ સપ્તાહના ભાગની અંદર શુક્ર મહારાજ પણ સૂર્યની સાથે કુંભ રાશિની અંદર પ્રવેશ કરવા માટે જાય છે. તો મિત્રો જુઓ, કુંભ રાશિની અંદર જ્યારે સૂર્યનારાયણનું ભ્રમણ અને એમાં શુક્રનું આગમન થશે, એટલે ફરી પાછો એનો એ જ યોગ જે મકર રાશિમાં હતો, શુક્રનો અસ્ત થાય, સૂર્યનારાયણની સાથે આવે, એટલે પણ બીજી વસ્તુ, શુક્ર શનિની રાશિમાં આવે ત્યારે ભોગ વિલાસ ઉપર કંટ્રોલ આવે છે. શું કામે? શનિ મહારાજ વૈરાગ્ય પ્રધાન છે અને શનિ મહારાજની રાશિ પણ વૈરાગ્ય પ્રધાન છે, તો વૈરાગ્યના અધિષ્ઠાતા શનિ મહારાજની રાશિમાં શુક્રનું ભ્રમણ થાય, એટલે એક શુક્રથી ભોગવિલાસનો કારક બને અને શનિ છે
એ વૈરાગ્યનો કારક હવે આ બંને જ્યારે ભેગા થાય ત્યારે આ બંનેના મિશ્ર ફળો જોવા એ મળી શકે છે એટલે જેમની કુંડળીમાં શનિ શુક્રની યુતિ હોય અથવા તો શુક્ર કુંભ રાશિની અંદર હોય એમના માટે સારો સમય એ લઈને આવશે કારણ કે જોવા જઈએ તો રાશિ ચક્ર પ્રમાણે શુક્રનું 11મા સ્થાન લાભ સ્થાનની અંદર પરિભ્રમણ થશે અને લાભ સ્થાનની અંદર સાતમી દ્રષ્ટિ સીધી જ પાંચમા સ્થાન ઉપર પડશે હવે પંચમ ભુવન છે એ અભ્યાસ સંતાન સ્નેહ સંબંધો પ્રેમ સંબંધો એનું કારક બને છે અને એમાં જ્યારે શુક્ર મહારાજની દ્રષ્ટિ પડશે તો જેમને કુંડળીની અંદર મેષ લગ્ન છે એવા જાતકો માટે નવા સ્ત્રી મિત્રોનો પરિચય થાય નવી ઓળખાણો થાય એમને નવા સ્ત્રી મિત્રોથી લાભ થાય નવા નવા લાભોની પ્રાપ્તિ થાય અને ઘણા બધા પ્રકારના એમના જીવનની અંદર આનંદ આવે કુંભ રાશિને પણ શુક્ર એની રાશિમાં આવશે એટલે કુંભ રાશિને પણ ઘણા બધા લાભ કરનાર બનશે કારણ કે કુંભ રાશિમાં શુક્રનું ભ્રમણ એ મોજશોખનો કારક બને પરંતુ મેં કહ્યું એમ શનિ મહારાજની રાશિ છે એટલે થોડો કંટ્રોલમાં રાખશે કારણ કે શનિ મહારાજ વૈરાગ્યના કારક બનશે અને શુક્ર છે ભોગ વિલાસનો કારક બને છે તો આ બધા જ લાભો એ પ્રાપ્ત થવાના અને બીજી વાત કે સૂર્યનારાયણનું ભ્રમણ છે એ પણ કુંભ રાશિની અંદર છે આમ ગણો તો શત્રુ રાશિની અંદર ભ્રમણ છે પણ છતાંય કુંભ રાશિ માટે આત્મબળ વધારનારો સમય એ સૂર્યનારાયણ આપી શકે અને શુક્ર મહારાજ એમના જીવનની અંદર પણ ઘણા બધા આનંદના પ્રસંગો એ આપી શકે છે તો મિત્રો સૂર્યનારાયણનું ભ્રમણ અને શુક્રનું ભ્રમણ જોયા પછી બુધ પણ કુંભ રાશિની અંદર પુનઃ પ્રવેશ એ કરવા માટે જાય છે તો આ બધા ગ્રહોની યુતિ થશે સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ થશે ફરીવાર શિક્ષણ જગતની અંદર સારા ફેરફારો એ જોવા મળી શકે આંદોલનોનો અંત આવશે ઘણા બધા આંદોલન જે દેશની અંદર ચાલી રહ્યા છે એમાં સુખદ સમાધાનની શક્યતાઓ એ પૂરી રીતે મળી શકે છે કારણ કે હવે ગુરુની સાથેથી યુતિમાંથી સૂર્યનારાયણ નીકળી ગયા છે શુક્ર પણ નીકળી ગયા છે બુધ પણ નીકળી જાય છે તો આ બધા જ ગ્રહો પરિવર્તન થતા મિશ્ર ફળ જોવા મળશે ક્યાંક ને ક્યાંક વિરોધાભાસી વલણ જોવા મળશે સાથે સાથે પરિવર્તનનો પવન ફૂંકાય અને ઘણા બધા નવા પરિણામો પણ આની અંદર આપણને જોવા મળી શકે છે એટલે આવતો સમય સૂર્ય બુધની અને શુક્રની યુતિ કુંભ રાશિની અંદર એના ઉપર આપણી નજર રહેશે કારણ કે રાજસત્તાની અંદર પણ ઘણા બધા પરિવર્તનો ઘણી બધી નવી જાહેરાતો એ કરાવી શકે છે મિત્રો ગ્રહોનું ફળ જોયા પછી હવે આપણે પંચાંગ પણ જોઈએ તો આજે 14/2/2021 મહાસુત્રી ગૌરી તૃતીયા છે બુધનો ઉદય થશે શુક્ર અસ્ત થશે 15 તારીખે ગણેશ ચતુર્થી છે વિનાયક ચતુર્થી ભરત ચતુર્થી તિલકુંદ ચતુર્થી 16 તારીખે મહાસુદ પાંચમ વસંત પંચમી સરસ્વતી પૂજન શ્રી પૂજન લક્ષ્મી પૂજનનું મહત્વ પણ આ દિવસે શ્રી લક્ષ્મીની પૂજા શ્રીયંત્રની પૂજા એ મહત્વકારી બને છે અને સાથે સાથે મદન પંચમી પણ કહેવામાં આવે છે તારીખ 17/2/2021 ષષ્ઠી છે છઠ છે વૃદ્ધિ તિથિ છે 18 તારીખે વસંત ઋતુનો પ્રારંભ થશે શયન મીન રાશિની અંદર સૂર્યનું પરિભ્રમણ થશે 19 તારીખે સાતમ છે રથ સપ્તમી આરોગ્ય સપ્તમી શિવાજી જયંતિ તારીખ પ્રમાણે અને આ દિવસે આરોગ્ય પ્રાપ્તિ માટેનો શ્રેષ્ઠ દિવસ ગણી શકાય અને તારીખ 20/2/2021 મહાસુદ આઠમ ખોડિયાર જયંતિ પાટીદાર સમાજના આદ્ય કુળદેવી ભગવતી ખોડિયારની જયંતિ છે દુર્ગાષ્ટમી છે શુક્રનો કુંભ રાશિની અંદર પ્રવેશ થશે 26/22 બુધ પણ માર્ગી થશે 30/23 અમૃત સિદ્ધિ યોગ છે સારામાં સારો ઉત્તમ દિવસ ગણી શકાય મિત્રો આજે પણ કુંભ સવારે 10/12 સુધી કુંભ રાશિ પછી મીન રાશિની અંદર પ્રવેશ કરવા માટે જાય છે ત્યારે મેષથી લઈને સુધીના જાતકો માટે કેવું રહેશે આ સપ્તાહનું રાશિફળ એ પણ જોઈ લઈએ પ્રથમ જોઈએ મેષ રાશિ લાભ સ્થાનેથી વ્યય ભુવનની અંદર ચંદ્રનું આગમન થાય છે ભૌતિક સુખ સગવડો માટે સંતાનોના શિક્ષણ માટે
સ્ત્રી વર્ગ માટે તમારે ખર્ચના પ્રસંગો ઉભા થાય. સપ્તાહના અંતમાં શુક્રનું લાભસ્થાને આગમન થાય છે. સ્ત્રી વર્ગથી તમને લાભ મળશે. બહેનોને સંતાનોના કાર્યની જવાબદારી દોડધામ વધારે. વૃષભ રાશિના લાભસ્થાને ચંદ્ર ગુરુની રાશિમાં આવે છે એટલે શિક્ષણ ક્ષેત્રથી જોડાયેલા હશો તો ઘણા બધા લાભની પ્રાપ્તિ કરાવશે. નવી ઓળખાણોથી ભવિષ્યમાં ફાયદો મેળવી શકો. શુક્રનું દસમા સ્થાને આગમન તમારા સુખોની અંદર વધારો કરે છે. બહેનોને ભવિષ્યમાં કાર્ય માટેના જે કઈ આયોજનો છે એની અંદર તમને ઘણા બધા લોકોનો સાથ સહકાર પ્રાપ્ત થશે. મિથુન રાશિને દસમા સ્થાને ચંદ્રનું ભ્રમણ છે. ઉદ્યોગ ધંધા નોકરિયાત વર્ગને સારી આર્થિક સ્થિતિ આપનાર ચંદ્ર સફેદ વસ્તુના ધંધામાં તેજીનો માહોલ જોવા મળે. મિત્રો શુક્ર ભાગ્ય સ્થાને આવે છે એટલે તમારા માટે અચાનક ભાગ્યોદયની તક વધે. બહેનોને પિતૃપક્ષે પ્રસંગોનો આનંદમય માણી શકો અને સાથે સાથે ઘણા બધા સ્નેહીજનોને મળવાનું થાય. કર્ક રાશિના ભાગ્યસ્થાનમાં ચંદ્ર તમારા સાહસ વૃત્તિ તમારી હિંમત એમાં વધારો કરે. ભાઈ ભાંડુથી સહકાર મેળવવામાં તમે સફળ થશો. પરદેશથી શુભ સંદેશ પ્રાપ્ત થાય. શુક્રનું આઠમા સ્થાને ભ્રમણ છે. તમને સ્ત્રી વર્ગના કાર્યમાં વ્યસ્ત રખાવે. બહેનોને ધર્મકાર્ય સામાજિક સેવાકીય પ્રવૃત્તિ થાય. સિંહ રાશિના આઠમા સ્થાને ચંદ્ર ભ્રમણ છે. વાણીનો ઉપયોગ નમ્રતાપૂર્વક કરજો. વારસાઈ સંપત્તિના કાર્ય પારિવારિક જીવનના કાર્યમાં શાંતિપૂર્વકના નિર્ણયો કરવા. શુક્ર સાતમા સ્થાને આવે છે એટલે લગ્ન ઈચ્છુકો માટે આ શુભ સમય છે. બહેનોને વાહન ચલાવવામાં કાળજી લેવી, બને ત્યાં સુધી મૌન રાખવું. કન્યા રાશિના સાતમા સ્થાને ચંદ્ર ભ્રમણ છે. દાંપત્ય જીવનમાં સુખનો અનુભવ કરાવે. ભાગીદારીમાં પણ ખૂબ સારો લાભ આપે. ધન સંપત્તિ એના પ્રશ્નોનું સફળતાથી તમે નિવારણ કરી શકો, સમાધાન મળે. શુક્ર છઠ્ઠા સ્થાને આવે છે એટલે ખાસ કરીને ગુપ્ત સ્થાનના જે રોગો છે એનાથી સાચવવું પડે. બહેનોને દાંપત્ય જીવનમાં મધુરતા અને સ્નેહમાં વધારો થાય. તુલા રાશિને છઠ્ઠા સ્થાને ચંદ્રનું ભ્રમણ છે. મિત્રો આરોગ્ય બાબતમાં ખૂબ સારો લાભ રહેશે. કોર્ટ કચેરીના કાર્યમાં ઉત્સાહપૂર્વકનો વિજય અપાવશે. મોસાલ પક્ષમાં જવાનું થાય. શુક્ર પાંચમા સ્થાને નવા સ્ત્રી મિત્રો કે તમને શિક્ષણથી લાભ થઈ શકે. બહેનોને જૂના રોગોમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે એનાથી એમના મનમાં આનંદ રહે. વૃશ્ચિક રાશિને પાંચમા સ્થાને ચંદ્ર છે. સંતાનોની સારી સફળતાનો યશ પ્રાપ્ત કરી શકો. જૂના નાણાં પરત આવે. શિક્ષણ સંસ્થાઓ કે જાહેર સંસ્થાઓ સાથેનું તમારું જોડાણ થાય. શુક્રનું ચોથા સ્થાને આગમન છે. તમારા ભૌતિક સુખ સગવડો ભૌતિકતામાં વધારો કરે છે. બહેનોને અધૂરા શિક્ષણની મનોકામના પૂર્ણ થશે. ધનરાશિને ચોથા સ્થાનમાં ચંદ્ર ભ્રમણ છે. સ્થાવર મિલકતના જે કંઈ કે દસ્તાવેજના ઉદ્યોગ ધંધાના અટકેલા કાર્ય છે એને વેગ મળશે. માતૃપક્ષ તરફથી તમને સારો સહયોગ પ્રાપ્ત થાય. શુક્રનું ત્રીજી આગમન દેવી કાર્યની તમારી ઈચ્છા પૂરી થાય. બહેનોને મોસાળ પક્ષના પ્રસંગો સાચવવા જવાનું થાય, આનંદ વધશે. મકર રાશિને ત્રીજે ચંદ્ર ગુરુની રાશિમાં આવે છે. દૂર દેશથી સારા સમાચાર મળશે. ભાગ્યોદય માટેની તમારી ઈચ્છા પૂર્ણ થતી હોય એવું લાગે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે. શુક્રનું બીજે ભ્રમણ છે. આર્થિક લાભની આશા જીવંત બને. બહેનોને સાહસ વૃત્તિ અને આત્મબળમાં વધારો થાય. કુંભ રાશિ માટે બીજા સ્થાનમાં ચંદ્ર ભ્રમણ કુટુંબ પરિવાર સાથે નાના મોટા પ્રવાસ આપનાર, ઘરમાં આનંદનું વાતાવરણ ઊભું થાય, શાંતિનો અહેસાસ કરાવનાર બને. શુક્રનું આપની રાશિમાં ભ્રમણ છે. મિત્રો મોજશોખ પાછળ ખર્ચ વધશે અને મોજશોખ વધી શકે. બહેનોને પારિવારિક જીવનમાં ખુશાલીભર્યું વાતાવરણ રહેતા એમના ખુશીમાં વધારો થાય. અને છેલ્લે જોઈએ તો મીન રાશિ. મિત્રો આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ છે. દાંપત્ય જીવનમાં ધાર્મિક વિચારો આપે. સંતાનોના શિક્ષણ માટે અગત્યના નિર્ણય લેવાય. શુક્રનું બારમા સ્થાને ભ્રમણ અચાનક મુસાફરી માટે ખર્ચમાં વધારો કરે. બહેનોને મનની ઈચ્છાઓની પૂર્તિ અને સારા વિચારોને સ્થાન મળે. મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકો માટેનું આ સપ્તાહનું રાશિફળ જોયા પછી વાસ્તુ વિચાર પણ જોઈ લઈએ. મિત્રો જે મિત્રોને પરદેશ જવામાં વિઝાનો પ્રશ્ન અટકે છે એવા મિત્રોએ ખાસ શનિ મહારાજની ઉપાસના કરવી, શનિ મંત્રના જપ કરવા, શનિવારે પીપળાનું પૂજન કરવું અને શનિવારે ખાસ મજૂર વર્ગ જે ગરીબ વર્ગ છે એને ભોજન કરાવવું અને પગરખાનું ચપ્પલનું દાન કરવું, એનાથી એમને જે કઈ વિઝાના પ્રશ્નો છે એ સરળતાથી પાર પડી જશે. શનિવારે શનિ મંત્રના જપ કરવા, પીપળાનું પૂજન કરવું
શનિની ઉપાસના કરવી, ગરીબ અને મજૂર વર્ગ જે છે એમને ચપ્પલનું દાન અને ભોજનનું દાન કરવું, આનાથી તમારા વિઝાનો પ્રશ્ન જલ્દીથી હલ થઈ જશે. તો મિત્રો આજે બસ આટલું જ. આવતા સપ્તાહે ફરી નવા વાતો અને વિચારો સાથે મળતા રહીશું. આજના કાર્યક્રમને પૂર્ણ કરવાની શાસ્ત્રી ચંદ્રેશ જોશીને અનુમતિ આપશો. સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર.